રાજકોટમાં ગઈકાલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે હોકી લઈ ગંદકી કરતા ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી હતી ડેપ્યુટી કમિશનર એ કે સિંહ ગઈકાલે હોકી લઈને જાહેર માર્ગો પર નીકળ્યા હતા અને એકસો સોળ જેટલા વેપારીઓ કે જેઓ કચરો કરતા હતા તેને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા ડેપ્યુટી કમિશનરનો આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો હોકી લઈ મનપા કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગઈકાલે ભાજપ દ્વારા સ્કૂટર રેલી યોજવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ જળવાયા ન હતા ત્યારે આ મનપાના સિંઘમ ડેપ્યુટી કમિશનર દ્વારા કેમ કોઈ દંડ વસૂલવામાં ન આવ્યા કેમ પોતાની હીરોગીરી બતાવવા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાહેર માર્ગો પર હોકી ની સ્ટીકો લઈ અને જગ્યા રોકાણ કે જે દબાણ શાખા માસ્ક અને ગંદકી બાબતે દંડ કરવા નીકળ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે યુવા ભાજપની હજારો કાર્યકર્તાઓની રેલી નીકળી હતી પણ ત્યાં ભાજપના આ જે ડેપ્યુટી કમિશનર આટલા બધા સિંઘમ હોય તો આ બે મોટાવાળા સિંઘમ ને એકવાર ભાજપની રેલીમાં જઈને કાર્યવાહી કરવા અમારી માંગ છે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર એક અધિકારી રૂએ રૂએ ઢોકો લઈને આ રીતના નીકળે એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં ન આવે એને સોશિયલ ડિસ્ટન્સિંગના કેસ કરવા હોય તો કાલે ભાજપની જે રેલી નીકળી હતી નિયા શું કરતા હતા તાળીઓ વગાડતા હતા આમાં બધાય સામેલ છે મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય તમે લોકો ન્યાય વાલા દેવલા વાળું કરો છો અને પ્રજાને દંડો છો પ્રજા દંડાવા માટે કાયદાનું પાલન કરે તો પછી આ કાયદાનું પાલન શાસક પક્ષના માણસો ને શું કરવાનું નહીં